जो आप स्वाध्याय नवमा नंबर दाखिल जुए एक मीटर ब्रिज में ए थी 33.7 सेंटीमीटर आगर तटस्थ बिंदु मिले ए बिंदु थी एटले आपणे रफली डायग्राम बनाईए कि मीटर ब्रिज ने अपने बात करीशुं तो एक अवरोध अहीं हशे, बीजो भाग अहीं अवरोध में आवशे अने अहीं ए आखो वायर हशे आपणो। અહીંયા આપણે વાત કરી દઈએ આર, અહીંયા એસ કરી દઈએ, અહીંયાથી એક ભાગ એલ વન કરી દઈએ આ બિંદુ, ધારો કે બીજો ભાગ ત્યાં થઈ જશે 100 - L1 થઈ જશે, આટલી ભાગ થઈ જશે, આ છે એ વાયર આવશે અને આ બંને અવરોધો બની જવાના છે। તો પહેલી કન્ડિશન વાત કરીએ આપણે, પ્રથમ કન્ડિશનમાં એવું આપેલું છે કે સમતોલન બિંદુ કેટલે મળે છે આપણને, તો સમતોલન બિંદુ અહીંયા એ પોઈન્ટ આપી દઈએ અને અહીંયા બી પોઈન્ટ આપી દઈએ, એ બિંદુથી 33.7 સેન્ટીમીટર આગળ આપણને તટસ્થ બિંદુ મળે છે કેસમાં। બીજા કેસની વાત આપણે અહીંયા કરી દઈએ, એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે, અવરોધ જોડવામાં આવે તો તટસ્થ બિંદુ બિંદુ 51.9 સેન્ટીમીટર મળે છે, એટલે કન્ડિશન આપેલી છે। તો આર અને એસના મૂલ્યો આપણે શોધવાના છે। તો આપણે મીટર બ્રિજની રચના પ્રમાણે જોઈએ તો પહેલાં ફર્સ્ટ પોઈન્ટ જે આપેલો છે એની સમજૂતી કેળવીએ। મીટર બ્રિજ માટે આપણને સૂત્ર એવું આપેલું હતું કે આર બાય એસ બરાબર આર બાય એસ, તો આર બાજુનો જે અવરોધ હોય એનો ફોર્મ્યુલા L1/100 - L1। L1 આપણને કીધેલું છે અહીંયા કેટલો છે, 33.7, તો બાકીનો ભાગ કેટલો રહેશે, એમાંથી માઇનસ જશે તો 100 - L1 થશે તો 66.3 બચવાનો છે। આ આપણને વેલ્યુ મળી ગઈ, આર બાય એસની વેલ્યુ મળી ગઈ જેને આપણે ફર્સ્ટ નંબર આપી દઈએ। હવે સેકન્ડ કેસની વાત કરીએ આપણે, સેકન્ડ કેસમાં આપણને શું કીધું છે કે એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવાનો છે। તો સેકન્ડ કેસની આપણે જોઈ લઈએ વાત, અગેન આપણે બે અવરોધ બનાવી દઈએ, એક અવરોધ બીજો અવરોધ, અને આપણે એસ લઈ લઈએ અને આપણે એસ લઈ લઈએ, આર અને એસ લઈ લઈએ, આને સમાંતરમાં એક અવરોધ જોડી દઈએ આપણે, ધારી લો કે એનું મૂલ્ય આર અવરોધ છે, એનું મૂલ્ય છે 12 ઓહ્મ છે। અહીંયા પરિપથ અગેન એક બાજુનો ભાગ L1 થશે, બીજી બાજુનો ભાગ L2 થઈ જશે, આ બાજુનો ભાગ L1 આપણને આપેલો છે 51.9 સેન્ટીમીટર, તો બાકીનો રહેવાનો છે આપણે જોડે કેટલો, 48.1 સેન્ટીમીટર રિમેનિંગ રહેવાનું છે। અગેન આપણે આ જ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ, પરંતુ અહીંયા બે અવરોધો સમાંતરમાં આપેલા છે, તો સૌથી પહેલાં એ સમાંતરમાં આપેલા અવરોધનું સમતુલ્ય અવરોધ આપણે શોધીશું, ત્યારબાદ મીટર બ્રિજનું સૂત્ર આપણે ત્યાં એપ્લાય કરીશું। તો અહીંયા વાત કરીએ આપણે બે બિંદુ આગળ, અહીં એસને સમાંતરમાં 12 ઓહ્મનો અવરોધ જોડતા સમતુલ્ય અવરોધ કેટલો થશે, સમતુલ્ય અવરોધ આર ડેશ બરાબર, સમાંતરમાં હોય તો આપણે ઉપર એનો ગુણાકાર કરવાનો અને નીચે એનો સરવાળો કરવાનો, ઉપર ગુણાકાર કરીશું તો કેટલો થઈ જશે 12 × S અને નીચે આવી જશે 12 + S, આ એનો સમતુલ્ય અવરોધ થઈ ગયો। હવે આ આખા ભાગની જગ્યાએ, આટલા આખા ભાગની જગ્યાએ આપણે કેટલો અવરોધ લગાવીશું, આર ડેશ અવરોધ લગાવીશું, એ પોઈન્ટની આપણે વાત કરીએ હવે સેકન્ડ પોઈન્ટમાં। અગેન મીટર બ્રિજની ડાયાગ્રામ આપણે સમજીએ, દરેક વખતે તમારે મીટર બ્રિજની આકૃતિ દોરવી જરૂરી નથી, પણ આ ખાલી તમને સમજવા માટે હું અહીંયા દોરું છું। અહીંયા આપણે આર છે, અહીંયા આપણે આર ડેશ છે, એક સાઈડનું માપ આપણને આપેલું છે 51.9 અને બીજી સાઈડનું છે 48.1। અહીંયા આપણે ફરીથી સૂત્ર લગાવી દઈએ મીટર બ્રિજ માટેનું, તો મીટર બ્રિજ માટેનું સૂત્ર થશે આર ડિવાઈડેડ બાય
आर डेस बराबर 51.9 डिवाइडेड बाय 48.1। હવે આર ડેસ ની જગ્યાએ આપણે અહીંયા શોધ્યું છે કે 12 ઇન્ટુ એસ, તો આપણે વેલ્યુ મૂકી દઈએ આર ડિવાઇડેડ બાય 12 ઇન્ટુ એસ, અને આ જે 12 પ્લસ એસ છે ઉપર જતું રહેશે, 12 પ્લસ એસ ઉપર જતું રહ્યું ઇઝ ઇક્વલ્સ ટુ 51.9 ડિવાઇડેડ બાય 48.1। અહીંયા જોઈ લો 12 ઇન્ટુ એસ ગુણાકારમાં છે, ગુણાકારમાં હોવાથી એસ સામે બી જઈ શકે અથવા તો આની વેલ્યુ પણ આપણે મૂકી શકીએ। વેલ્યુ કઈ રીતે? તો જુઓ આ આર ડિવાઇડેડ બાય એસ જે થાય છે એનું સમીકરણ આપણે એક નંબર આપેલો છે, તો વેલ્યુ મૂકી દઈએ આપણે આર બાય એસની વેલ્યુ રાખી દઈએ 33.7 ડિવાઇડેડ બાય 66.3 ઇન્ટુ, બાકીની વેલ્યુ હતી એમને એમ જ રાખીએ આપણે, 12 પ્લસ એસ નીચે 12 ઇઝ ઇક્વલ્સ ટુ 51.9 ડિવાઇડેડ બાય 48.1। હવે સિમ્પ્લિફાય કરવા માટે જોઈએ આપણે, આનું સિમ્પ્લિફિકેશન આપણે આપવું છે, સિમ્પ્લિફિકેશન માટે આપણે જોઈશું આગળ। તો જુઓ 33.7 નીચે જશે 66.3 અંશમાં જતું રહેશે, સો 12 પ્લસ એસ ડિવાઇડેડ બાય એસ ઇક્વલ્સ ટુ 51.9 ઇન્ટુ 66.3 ડિવાઇડેડ બાય 48.1 ઇન્ટુ 33.7 છે એના છેદમાં જશે। આ બધાનું સિમ્પ્લિફિકેશન આપણે આપીશું, તો છેલ્લે વેલ્યુ કેટલી રહેશે એ આપણે જોઈ લઈએ। ક્રોસ મલ્ટિપ્લિકેશન આપણે કરી દઈએ, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો છેલ્લે સિમ્પ્લિફિકેશનમાં આપણને વધશે કે 12 પ્લસ એસ ઇઝ ઇક્વલ્સ ટુ 25.48। ટ્વેલ્વ પ્લસ એસ ડિવાઈડ બાય 12 હતું, એ 12 આપણે અહીંયા રાખીશું, સોરી। સો 12 પ્લસ એસ ઇઝ ઇક્વલ્સ ટુ, બાકી બધાનું સિમ્પ્લિફિકેશન આટલું થઈ જશે, અને એસ ઇઝ ઇક્વલ્સ ટુ રહેશે 25.48 માઇનસ 12, સો એસ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને વેલ્યુ મળશે, સબસ્ટ્રેક્ટ કરીશું તો 13.5 ઓહ્મ આપણને મળી જશે। હવે એસની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ તો આગળની વેલ્યુ આપણને મળી જશે, એસની કિંમત 1 માં મૂકતા સમીકરણ 1 આપણું આવું હતું આર ડિવાઇડેડ બાય એસ ઇઝ ઇક્વલ્સ ટુ 33.7 ડિવાઇડેડ બાય 66.3, સો આર ઇક્વલ્સ ટુ 33.7 ડિવાઇડેડ બાય 66.3 ઇન્ટુ એસ, એસ એટલે કે 13.5, સો આરની વેલ્યુ આપણને મળશે 6.86 ઓમ થઈ જશે, જે આપણે આર અને એસની વેલ્યુ અહીંયા શોધી કાઢી છે।